નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટેની આ ચેનલ ફાર્મર્સ ઇન્ફોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આમ જોવા જાય તો ગુજરાત એ ભારતમાં કપાસની ખેતી કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. હવે એ જ કપાસની ખેતી માટે વાવણીનો સમય કયો હોવો જોઈએ, બીજનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ વીઘા દીઠ, અને વાવણી વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તો વાવણીના સમયની આપણે વાત કરીએ તો કપાસના વાવેતર માટે વાવણીનો સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું ખૂબ જ વહેલું કે મોડું વાવેતર ન કરતાં સમયસરનું વાવેતર કરવું જોઈએ. ખૂબ જ વહેલું વાવેતર કરવાથી ગુલાબી ઈયળના ઉપદ્રવની શક્યતા વધી જાય છે, અને ખૂબ જ મોડું વાવેતર કરવાથી ઉત્પાદન ઘટવાની શક્યતા વધી જાય છે. જેથી કરીને સમયસરનું વાવેતર કરવું જોઈએ. વરસાદ આધારિત ખેતીમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તરત જ જૂન માસના અંતમાં અથવા તો જુલાઈ માસની શરૂઆતમાં વાવણી કરવાથી કપાસનો ઉગાવો સારો થાય છે. હવે જે ખેડૂત મિત્રો પાસે ઓરવીને વાવવાની ક્ષમતા હોય, એટલે કે પિયતની સગવડ હોય, ત્યાં મે મહિનાના અંતથી જૂન મહિનામાં પિયત આપી કપાસનું વાવેતર કરવાથી કપાસ લીધા પછી શિયાળુ ઋતુમાં પાક બીજો પાક લઈ શકાય છે. કપાસના પાક પર હિમની માઠી અસર થતી હોય, જે વિસ્તારમાં ઠંડી વધુ પડતી હોય ત્યાં કપાસનું વાવેતર વહેલું કરવાથી શિયાળામાં હિમથી થતા નુકસાનથી પાકને બચાવી શકાય છે. હવે ખેડૂત મિત્રો, આપણે એ જાણીએ કે વાવણીનું અંતર કેટલું રાખવું જોઈએ અને વીઘા દીઠ બીજનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ તેના વિશે. તો બીટી કપાસનું બિયારણ મોંઘું હોવાથી એક ઠાણે એક જ બીજ વાવવું, તેમજ પૂરતો વરસાદ થયા પછી જ વાવેતર કરવું. કપાસના ઉત્પાદનમાં વાવેતર અંતર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાવેતર અંતર એટલે કે બે છોડ વચ્ચેનું અંતર અને બે સાહ વચ્ચેનું અંતર. તે માટે હેક્ટર દીઠ ભલામણ કરેલ બીજનું પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. બીજનું પ્રમાણ અને વાવણી જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્થિતિ અને પસંદ કરેલ જાતની વૃદ્ધિ વગેરે પર આધાર રાખે છે. ઘણા ખેડૂતો કપાસનું વાવેતર ખૂબ જ પહોળા અંતરે, એટલે કે બે હાર વચ્ચે 5.5-6 ફૂટના અંતરે વાવેતર કરે છે. એટલે દેશી ભાષામાં વાત કરીએ તો 66-72ની જાડીએ એ ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે છે. એનાથી શું થાય છે તો કે કપાસની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે અને છોડની પરિપક્વતાનો સમય પણ લંબાય છે. હવે એના બદલે સાંકડા ગાળે, એટલે કે 2.5-3 ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે, 2.5-3 ફૂટ એટલે દેશી ભાષામાં 30-36ની જાડી, એમાં જો વાવેતર કરવામાં આવે તો એકમ દીઠ છોડની સંખ્યા વધુ મળે છે, પરિપક્વતા વહેલી આવે છે અને સરવાળે ઉત્પાદન પણ વધુ મળે છે, તેમજ જમીન અને પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ થાય છે. સાથે સાથે નિંદામણ પણ ઘટે છે. એથી કરીને સાંકડા ગાળે વાવેતર કરવું જોઈએ. હવે ખેડૂત મિત્રો, વીઘા દીઠ આપણે કપાસનું કેટલું બિયારણ વાવવું જોઈએ તેના વિશે વાત કરીએ તો હેક્ટર દીઠ 2.5-3 કિલો બિયારણ વાવવું જોઈએ. એટલે કે વીઘા દીઠ 420 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીનું બિયારણ વાવવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ હતી કપાસ માટે વાવણીની પૂરેપૂરી માહિતી. જો તમને આ વિડીયો ગમેલો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ આની માહિતી મળે, એ પણ આ વસ્તુથી જાણ થાય. એટલા માટે થઈને આ વિડીયો દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. અને આપણી આ ચેનલ ફાર્મર્સ ઇન્ફો સાથે હજી ન જોડાણા હોય તો વહેલામાં વહેલી તકે જોડાઈ જાજો. જોડાવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ લખેલું બટન દબાવી બાજુનું બેલનું આઇકોન જરૂરથી દબાવી લેવું. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જય જવાન, જય કિસાન.